नमस्कार, समय गुजरात न्यूज साथ है उपरेश। समाचार शुरू करता पहला मुख्य समाचार पर एक नजर। पाटणना नेद्रामां साजा थयेला बे दर्दीओना रिपोर्ट पॉजिटिव आवता खळभळाट। तो अगाउना दर्दीओने पॉजिटिव रिपोर्ट नेगेटिव रिपोर्ट बाद आपी हती रजा। हिम्मतनगर पोस्ट ऑफिस ने सराहनीय कामगिरी। वृद्ध पेंशन सरो घेर घेर जे अपाई रही छे सहाय। अने हवे समय गुजरात विस्तार थी। समग्र देश सहित पाटण जिल्लामां कोरोना वायरसनो हाहाकार मच्यो छे अने भारतमां कोरोना पॉजिटिव दर्दीओनी संख्या 21,000 पहोंची छे। ज्यारे गुजरातमां पॉजिटिव दर्दीओनी संख्यानो आंकड़ो 2400 ने पार थई गयो छे। त्यारे पाटण जिल्लामां अत्यार सुधी कुल 15 जेटला पॉजिटिव केस सामे आव्या हता, जेमां प्रथम पॉजिटिव केसना दर्दीनुं मोत थई जवा पाम्युं हतुं। अने खास करीने सिद्धपुर तालुकाना नेद्रा गामना ज 12 जेटला पॉजिटिव केसो नोंधाया हता, जेमां ધારપુરમાં સારવાર લીધા બાદ બે દર્દીઓને રજા આપવામાં આવી હતી। ત્યારે આજે બંને દર્દીઓના ફરીથી રિપોર્ટ કરતા ખળભળાટ મચી જવા પામી છે અને તંત્ર પણ સંકટમાં મુકાયું છે। આ કિસ્સો ગુજરાતનો પ્રથમ કિસ્સો છે જેમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ સારવાર કરતા નેગેટિવ રિપોર્ટ બાદ પોઝિટિવ કેસ આવ્યો છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં બનાસ ડેરી પાલનપુર અને અર્જણસર દૂધ ઉત્પાદન મંડળીના સહયોગથી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અર્જણસર ગામને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની પ્રેરણાથી અર્જણસર ગામને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું અને લોકો લોકડાઉનનું ચુસ્ત પાલન પણ કરી રહ્યા છે। ગ્રામજનોને જીવન જરૂરી ચીજ વસ્તુ અને દવાઓ ઘેર ઘેર આપવામાં આવી રહી છે, સાથે સાથે દૂધ મંડળીને સેનેટાઇઝર કરવામાં આવી છે। દૂધ મંડળીમાં દૂધ ભરાવવા માટે આવે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિસ રાખી દૂધ ભરાવવા માટે અપીલ કરવામાં આવે છે અને ડેરીમાં આવતા દરેક ગ્રામજનો માસ્ક પહેરવાના આદેશનું ફરજિયાત પાલન કરી રહ્યા છે। અત્રિયાને અર્જન્સર ગામના છીએ અમે અને અમે દરરોજ ડેરી દૂધ ભરાવવા આવીએ છીએ। સોલર મિલ લગાવ્યા વગર અમે હાથ ધોયા વગર અંદર જતા નથી, સૌ નિયમનું પાલન કરે છે, કાડાળામાં ઊભા રહીએ છીએ અને મોદી સાહેબે જે ઉપાય આપ્યા છે તેનું અમે પૂરું પાલન કરીએ છીએ અને અમને વિશ્વાસ છે કે કોરોના વાયરસને અમે દૂર જરૂર કરીશું અને દરરોજ આવી રીતે ગામમાં બધે પાલન કરશે તો એ દૂર જરૂર થઈ જશે। આરતીબેન ચૌધરી। ભારતભરમાં 3 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે, જેને લઈ લોકોની આર્થિક પરિસ્થિતિ કથળી રહી છે, જેથી સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ ગરીબ પરિવારો માટે કાર્યરત થઈ છે। ત્યારે રોટરી ક્લબ ઓફ પાટણ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટણ તેમજ વૈશ્ય સુથાર જ્ઞાતિ મંદિર ટ્રસ્ટ પાટણ એમ આ ત્રણેય સંસ્થાઓએ કોરોના વાયરસમાં લોકોને મદદરૂપ થવા આગળ આવ્યા છે અને આ સંસ્થાઓના તમામ સભ્યોએ ફંડ એકત્રિત કરી 500 જેટલી કીટો તૈયાર કરી હતી અને પાટણ શહેરના જુદા જુદા વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોનું સર્વે કરી તમામ લોકોના ઘેર ઘેર સુધી આ કરિયાણાની કીટો પહોંચાડી હતી। અત્યારે કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં છે અને એવી વખતે પાટણની જુદી જુદી સામાજિક સંસ્થાઓ એ પણ આપણા જરૂરિયાતમંદ માટે ચિંતિત છે કે લોકો ઘરે બેસી અને એક ટાઈમ પોતે કમાતા હતા અને ખાતા હતા એવા લોકો એ અત્યારે ઘરે બેઠા છે, તો એ લોકો માટેની ચિંતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટણ જિલ્લો, રોટરી ક્લબ ઓફ પાટણ અને શ્રી સુથાર વૈશ્ય સુથાર જ્ઞાતિ મંદિર મંડળ આ ત્રણેય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે 500 જેટલી કીટ એ અમે એકત્ર કરી છે। જુદા જુદા મિત્રો પાસેથી ડોનેશન રૂપે 500 રૂપિયાની એક કીટ પેટે 500 કીટોના પૈસા એકત્ર કરી અને વસ્તુઓ ભેગી કરી દીધી છે। આ કીટો અમે એવી જગ્યાએ આપવાના છે, અમારા જ મિત્રો દ્વારા અમે સર્વે કર્યું છે અમારા વિસ્તારમાં કે ભાઈ હકીકતમાં દરરોજ કઈ અને દરરોજ કમાઈને ખાતા હતા એવા લોકો અને અત્યારે ઘરે બેઠા છે એવા કોણ, અને એવા તમામ વર્ગના કોઈ ચોક્કસ ઝોપડપટ્ટી કે એવું નહીં પણ છતાં તમામ એરિયામાં સોસાયટી મોહલ્લા પોળો વગેરેમાં પણ એવા કોઈ મિત્રો કે જ્યાં એમને જરૂરિયાત છે એવા લોકોને ઘરે જઈ અને કીટ અમે પહોંચાડવાના છીએ। અમારા 6-7 જણની ટીમ છે, 2-2 જણા જઈ અને એમના ઘરે જઈને અમે આ કીટ પહોંચાડવાના છીએ અને આ રીતે કીટ વિતરણનો પ્રોગ્રામ કર્યો છે। 500 રૂપિયાની એક લેખે 500 કીટ છે, આમાં જેણે જેણે સહકાર આપ્યો છે એ તમામનો આ ત્રણેય સંસ્થાઓ વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। પાટણ તાલુકાના દિયોદરડા ગામમાં કોરોના વાયરસને લઈ ગામના સરપંચ લાડજીભાઈ મોમીન દ્વારા ગામના મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ લોકોને 700 કિલો ઘઉં અને 150 કિલો ડુંગળીનું ગામના આગેવાનોને સાથે રાખીને વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોને ઘરની બહાર ન નીકળી લોકડાઉનનું પાલન કરવા પણ જણાવ્યું હતું। તો હાલમાં કોરોના વાયરસને કારણે લોકોની આર્થિક પરિસ્થિતિ કથળી હોઈ આ કામગીરીને લોકોએ બિરદાવી હતી। પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ અને પ્રજાપતિ મિત્ર મંડળના સહયોગથી તૈયાર કરાયેલી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સાથેની કીટો માટે પાટણ પ્રજાપતિ સમાજના મહિલા અગ્રણી અને પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દામિનીબેન હસમુખભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા 225 જેટલી કીટો તેમજ અમેરિકા સ્થાયી પ્રજાપતિ પરિવારના યુવા મિત્ર મંડળ દ્વારા 100 કીટો
અને અન્ય સમાજના દાતાઓ તરફથી યથાશક્તિ પ્રમાણે કીટો અર્પણ કરવામાં આવી હતી। પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજે જરૂરિયાતમંદ પરિવારોને આવી મહામારીના સમયે મદદરૂપ બનતા સમાજના જરૂરિયાતમંદ પરિવારોએ સમાજના દાતાઓની સેવાકીય પ્રવૃત્તિને સરાહનીય લેખાવી હતી। લોકડાઉનને કારણે ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે, ત્યારે રોજ કમાઈને રોજ ખાનારા લોકોની હાલત બદતર બની ગઈ છે। ત્યારે હવે એવા લોકો માટે હિંમતનગર તાલુકાના પીપળી કંપા ગામના યુવાનો આગળ આવ્યા છે। યુવાનો દ્વારા રોજેરોજ 250 ફૂડ પેકેટો તૈયાર કરી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે। ગામના યુવાનો જાતે જ રસોઈ તૈયાર કરીને તેના ફૂડ પેકેટ તૈયાર કરે છે અને તેઓ શ્રમજીવી વિસ્તારમાં ઘેર ઘેર સુધી પહોંચાડે છે। સમાચારનો સિલસિલો આમ જ યથાવત રહેશે, તે પહેલા રોકાય એક નાનકડા બ્રેક માટે। ફેબ્રિક હાઉસ, મોટા શહેરો સુધી લાંબા થવાની શી જરૂર જ્યારે પાટણમાં હોય ફેબ્રિક હાઉસ, જ્યાં આપને ડ્રેસ, ચણિયા ચોળી, શેરવાની, જબ્બાકોટી બનાવવા માટે અનેક રંગો તથા ભાથીગઢ ડિઝાઇનમાં ઉપલબ્ધ બ્રોકેટ, કોટન, સિલ્ક, શાર્ટિન, મશરૂ વગેરેમાં અઢળક પસંદગીની સુવિધા, સાથે સાથે મનમોહક ફેન્સી દુપટ્ટા, લેશ તેમજ ઇમિટેશન જ્વેલરીની અનેક વેરાયટી, અને હા, દરેક જાતના કાપડ ડાઈંગ કરી આપવામાં આવશે। તો કોઈ પણ પ્રકારનું કાપડ ખરીદતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો ફેબ્રિક હાઉસ ગીવટા નાકા, મેઇન બજાર રોડ, પાટણ। मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ। हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी। वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा। हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी। तो फिर तो बिल भी होगा हैवी ड्यूटी जी। नहीं, हैवी ड्यूटी सेविंग्स जी, इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी। मित्सुबिशी हैवी ड्यूटी एसी विद लॉन्ग रीच एयरफ्लो एंड 3D कूलिंग। मित्सुबिशी हैवी ड्यूटी, लिव लाइफ हैवी ड्यूटी। क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना। ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमन, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना। प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन। रिया इलेक्ट्रॉनिक्स, जमा तद्दन व्याजबी भावे दुनिया की ख्यातनाम कंपनियों ना विविध इलेक्ट्रॉनिक्स उपकरणों जेवा के LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘર ઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે। કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી। રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ। વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। કોરોનાને લઈ લોકડાઉન થયા બાદ માત્ર વિધવા પેન્શન પર ગુજારો કરનારી મહિલાઓની હાલત બદતર બની ગઈ છે। લોકડાઉનના સમયમાં ઘરની બહાર નીકળવાનું બંધ થતા હિંમતનગર પોસ્ટ ઓફિસ દ્વારા માનવીય અભિગમ અપનાવીને વિધવા પેન્શન મહિલાઓને ઘેર બેઠા વિધવા પેન્શન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। પોસ્ટ ઓફિસ દ્વારા હિંમતનગર શહેરમાં વિધવા પેન્શન મેળવતી તમામ મહિલાઓને ઘેર બેઠા પેન્શન આપવામાં આવી રહ્યું છે। પોસ્ટ ઓફિસમાં કામ કરતા પોસ્ટ માસ્તરો આવી મહિલાઓના ઘરે ઘરે જઈ પેન્શનની રકમ આપીને લોકોને લોકડાઉનના સમયમાં રાહત આપી રહ્યા છે। આ લોકડાઉનના સંજોગોમાં વિધવા સહાય જે બહેનોને ચૂકવવામાં આવે છે અને જે લોકડાઉનમાં બહાર નીકળી શકતી નથી અને ખૂબ ગરીબ પરિસ્થિતિ છે અને અમારા પોસ્ટમેનો ઘેર ઘેર જઈ અને વિધવા સહાયની ચૂકવણી કરે છે અને એવા સંજોગો પણ બન્યા છે કે જે હોસ્પિટલમાં દાખલ કરેલા હોય ત્યાં જઈને પણ પોસ્ટમેનોએ વિધવા સહાય ચૂકવી છે અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે। વાઘોડિયા મામલતદાર કચેરીના કેમ્પસમાં આવેલ PWDના સરકારી ગોડાઉનમાં રાખેલા સ્ક્રેપના ભંગારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી। ઓરડાની બારીમાંથી ધુમાડાના ગોટે ગોટા દેખાઈ આવતા સ્થાનિક કચેરીના કર્મચારીઓએ ગેલ ફાયર વિભાગને જાણ કરી હતી। જોકે વર્ષોથી બંધ પડેલા ગોડાઉનમાં વીજ કનેક્શન ન હોવા છતાં પણ આગ લાગવાની ઘટના કેવી રીતે બની તે લોકોમાં પ્રશ્ન ચર્ચાના એરણે ચડ્યો હતો। આગને પગલે ગોડાઉનમાં રાખેલ વીજ વાયરો, ફર્નિચરના સ્ક્રેપ વગેરે ભંગાર સામાન બળીને રાખ થઈ ગયો હતો। આગ લાગવાની માહિતી વાઘોડિયા ગેલના ફાયર વિભાગને કરતા ફાયર ફાઈટર ઘટનાસ્થળે આવી ગોડાઉનની અંદર પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવ્યો હતો। રાજકોટ જિલ્લા ઉપલેટ તાલુકાના મોટી પાનેલી ગામમાં આજરોજ અત્રેની મહિલા દૂધ મંડળીના સહયોગથી ગામના સામાજિક આગેવાન, કાર્યકરો અને પાનેલી આખા ગામને સેનેટાઈઝ મશીન દ્વારા સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું। નાની ગલીઓમાં પણ મોટરસાયકલ દ્વારા યુવાનોએ ગામને સેનેટાઈઝ કરવાની તકેદારી લીધી હતી। આ તકે સોશિયલ ડિસ્ટન્સનો પણ ખ્યાલ રાખી ગ્રામજનોનો પણ સદન સુંદર સહકાર મળેલ। આ કાર્યમાં અશોકભાઈ પંચાણી, વિનુભાઈ ઘોડાસરા, મહેન્દ્રભાઈ ભાલોડિયા વગેરે આગેવાનોએ જહેમત લીધી હતી। તમામ ખર્ચ મહિલા દૂધ મંડળી તરફથી આપવામાં આવેલ છે।
મોટી પાનેડી ઉમદેડા તાલુકાનું મોટી પાનેડી ગામે સેનેટાઇઝિંગનું આખા ગામની અંદર છંટકાવ કર્યો મહિલા દૂધ મંડળી મોટી પાનેડી તરફથી. 13,500ની વસ્તીમાં મહિલા દૂધ મંડળીને ઓછામાં ઓછું 35,000-40,000 રૂપિયાનો ખર્ચો થયો, જે બદલ ગ્રામ આગેવાનોએ આભાર વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી. પોરબંદરના માધવપુર ઘેડ ગામે સરકાર દ્વારા નાના ધંધા શરૂ કરવા મંજૂરી મળતા સરકારના નિર્ણયને લોકોએ વધાવ્યો હતો. હાલ ભારતભરમાં લોકડાઉનની સ્થિતિ છે અને સરકાર દ્વારા થોડી ઘણી છૂટછાટ આપતાની સાથે જ નાના ધંધાર્થીઓમાં ખુશી સવાઈ ગઈ છે. ખાસ કરી નાના ધંધાર્થીઓ પોતાનું પેટિયું રળતા હતા, પરંતુ લોકડાઉન થતાં નાના ધંધા બંધ થયા, જેથી નાના ધંધાર્થીઓને મુશ્કેલી સર્જાઈ હતી. પરંતુ સરકાર દ્વારા નીતિ નિયમ મુજબ અમુક છૂટ આપતા તમામ નાના ધંધાર્થીઓએ સરકારના નિર્ણયને વધાવ્યો હતો. શહેરનામું બહાર પાડવામાં આવેલું છે તે ખરેખર આવકારદાયક છે. આજે જે નાના નાના વેપારીઓ કે જે પ્લમ્બર છે, ઇલેક્ટ્રિશિયન છે, તેઓને છૂટ આપવામાં આવી છે તે ખરેખર આવકારદાયક છે. આજે નાના નાના માણસોને જે પોતે દરરોજે દરરોજનું રોજી રોટી કમાય છે તેના માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત જે ખરેખર સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાવું જોઈએ એ ખરેખર જળવાતું ન હોય તો લોકો પોતાની રીતે અવેરનેસ જાળવી અને જો સ્વયંભૂ રીતે સેલ્ફ પોતાની રીતે જે જાળવશે સોશિયલ ડિસ્ટન્સિંગ તો જ આ કોરોનાનો આપણે કાબૂમાં લઈ આવી શકશું, બાકી લઈ આવી નહીં શકીએ. આ ઉપરાંત જે નાના નાના વેપારીઓ છે કે જે પાન બીડીનો અને નાના ઠંડા પીણાઓનો વેપાર કરે છે ખરેખર એના માટે પણ સરકારે વિચારવું જોઈએ. અરવલ્લી જિલ્લાના માલપુરના મહિયાપુર ગ્રામ પંચાયત દ્વારા કોરોના વાયરસને લઈ લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના ગ્રામ વિસ્તારમાં કોરોના પ્રસરી રહ્યો છે ત્યારે ગ્રામ લોકોને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તમામ લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો લોકોએ લાભ લીધો હતો. ભાવનગર જિલ્લાનું મહુવા ડુંગળીનું હબ ગણાય છે ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડના તમામ કામો લોકડાઉનના લીધે ઠપ થયા હતા. તેને લીધે ડુંગળી પકવતા ખેડૂતોને નુકસાન વેઠવું પડે તેમ હતું, જેથી મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા ખેડૂતો ડુંગળીનો માલ વેચી શકે તે માટે અધિકારીઓ તેમજ ડિહાઇડ્રેશન ઉદ્યોગકારો સાથે સંકલન કરી ડિહાઇડ્રેશન પ્લાન શરૂ થાય તો ખેડૂતોના ડુંગળીના માલને નિકાલ થાય તે માટેના પગલાં લઈ સરકારની ગાઈડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ડુંગળીની ખરીદી શરૂ કરતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં 5,000 ખેડૂતોની 15 લાખ થેલા ડુંગળીનો નિકાલ થયો. ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ મળે તે માટે યાર્ડ દ્વારા પ્રયત્ન કરાઈ રહ્યા છે. દેશભરમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે ત્યારે દેશ આખો લોકડાઉન કરી દેવાયો છે ત્યારે તહેવારો પણ ઘરે ઉજવવામાં આવે છે. ત્યારે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર ગણાતો એવો રમઝાન મેળો ચાલુ છે. તે દરમિયાન મુસ્લિમ બિરાદરો દ્વારા રોજાનું પર્વ રખાય છે. તેમાં આખો દિવસ ભૂખ્યા રહીને અલ્લાહની ઇબાદત કરવામાં આવે છે અને 30 રોજા બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રેની ખાસ નમાજ અદા કરી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વખતે દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઘરે રહીને રોજાઓ તેમજ ઇબાદત કરવા જણાવ્યું છે. આવું છું કે જે અત્યારના માહોલ કોરોનાનો જે પૂરી દુનિયામાં અત્યારે ચાલે છે એની માટે ખાસ એક મુસલમાનને ઉમ્મતના હરેક ઇન્સાનને એક ખાસ મેસેજ દેવામાં આવે છે કે ભાઈ આ બીમારીથી એક જ બચવાની લેશે કે આપણે આપણા ઘરોમાં રહીએ, ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ અને સ્વચ્છ રહીએ. એની માટે આ એક ખાસ વિડીયો કરવામાં આવે છે કે ભાઈ રમઝાન મહિનામાં આપણે શું શું ઈબાદત કરીએ. અલ્લાહ તાલાએ આપણને એક મોકો આપ્યો છે કે રમઝાનના રોજા રાખીએ. રોજા હર અંબિયાલ ઇસ્લામ હર દોરમાં રોજા ફરજ હતા અને આ રોજા ફરજ એન્ડ છે. અલ્લાહ તાલાએ એટલી સહુલત કરી છે, એટલી સહુલત કરી છે કે રોજો આપણને ઘરમાં રહીને ઇફતારી કરી શકીએ અને આરામ કરીને ઈબાદત કરી શકીએ. તો જે નમાજ ને અલ્લાહ તાલા પાસે જેમનો હદીસે લખેલા છે કે જેનો રમઝાન સહી ગયો અને 11 મહિના સહી ગયા તે એની માટે આ ખાસ મહેનત છે કે આપણે ખાસ બીજું કે અત્યારે આ માહોલમાં આપણા રિશ્તેદારોમાં ગરીબ ગુરવા જે કોઈ હોય એને ખાસ મદદ કરીએ. કાંઈ મદદ ન કરી આપણે સીંધી કે કોકને કે ભાઈ આ વસ્તુની આ લોકોને જરૂર છે એવી રીતે આપણે એ પદ્ધતિ કરતા રહીએ તો અલ્લાહ તાલા આપણને ખુશ થઈ જાય અને અલ્લાહ તાલા આપણને જો લાહ મેદુ જિંદગી આવવાળી છે એમાં આપણને અલ્લાહ તાલા જન્નત નસીબ કરવી જોઈએ. પાટણ નગરપાલિકા ખાતે આગામી 30 એપ્રિલે નગરપાલિકાની ખાસ સભા બોલાવવામાં આવનાર છે ત્યારે હાલમાં સમગ્ર દેશભરમાં લોકડાઉન છે અને કોરોના વાયરસને પગલે કલમ 144 લાગુ છે ત્યારે નગરપાલિકામાં યોજાનાર સભા સામે અનેક સવાલો ઉભા થયા છે અને કલમ 144નું સરેઆમ ઉલ્લંઘન થશે ત્યારે હાલમાં રાજ્યમાં વિધાનસભાની કાર્યવાહી પણ મોકૂફ છે ત્યારે પાટણ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ભરત ભાટિયા અને કોંગ્રેસ કોર્પોરેટર મધુભાઈ પટેલે પાટણ કલેક્ટરને રજૂઆત કરી હતી
અને આ સભામાં કોઈ અગત્યનું કામ ન હોય, સામાન્ય સભા મોકૂફ રાખવામાં આવે તેવી રજૂઆત કરી હતી અને લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તેવી રજૂઆત કરી હતી. ભારત દેશમાં ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. આ કોરોના વાયરસને માત કરવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકડાઉન જાહેર કરેલ છે. પ્રથમ લોકડાઉન બાદ બીજા સપ્તાહનું લોકડાઉન 3 મે સુધી લંબાવેલ છે અને જે તે વિસ્તારના મહેરબાન કલેક્ટર શ્રી સાહેબે તમામ વિસ્તારમાં 144ની કલમ પણ જાહેરનામાનો ભંગ ન થાય એ બાબતે નાખેલ છે. પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રીએ આગામી 30/4/2020 રોજ પાટણ નગરપાલિકાના સામાન્ય સભામાં પાટણ નગરપાલિકાના સભાસદોની સામાન્ય સભા બોલાવી છે. આ સામાન્ય સભામાં કોઈ એવા કામ મહત્ત્વના કામ છે નહીં કે સામાન્ય સભામાં ચર્ચા થાય અને વિકાસના કામ થાય, પરંતુ નગરપાલિકાના પ્રમુખશ્રીએ પોતાના મનસ્વી રીતે આ ખુદશાહી વહીવટને ઉજાગર કરતી આ સામાન્ય સભા બોલાવી છે. અમે તમામ સભાસદશ્રીઓ ભાજપના હોય કે કોંગ્રેસના હોય, અમે નગરપાલિકાના પ્રમુખશ્રીને આજે સહકાર આપીએ છીએ. નગરપાલિકાને કોરોના વાયરસની સામે લડવા માટે કોઈ પણ વસ્તુની જરૂર હોય તેનો ઠરાવ જે ઠરાવ મોકલી આપે, સર્ક્યુલર ઠરાવ, એનો અમે તમામ અમે સંમતિ આપીએ છીએ. પણ આ નગરપાલિકાની 31 તારીખની સામાન્ય સભા છે એ આડકતરી રીતે એમના અન્ય ભ્રષ્ટાચારના કામોને વેગ આપવા માટે બોલાવી છે એ સ્પષ્ટ. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણના નેદ્રામાં સાજા થયેલા 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ. તો અગાઉના દર્દીઓને પોઝિટિવ રિપોર્ટ નેગેટિવ રિપોર્ટ બાદ આપી હતી રજા. હિંમતનગર પોસ્ટ ઓફિસની સરાહનીય કામગીરી. વૃદ્ધ પેન્શનર્સો ઘેર ઘેર જઈ અપાઈ રહી છે સહાય.